गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पेपर नंबर 16 એટલે કે TYBA નું આ છેલ્લું પેપર અને ભારતીય ભાષાની કૃતિ 1084 કીમાં મૂળ બંગાળી લેખિકા મહાશ્વેતા દેવી છે, એનો અનુવાદ નિસ્પૃહા દેસાઈ કરેલો છે. મિત્રો, મને વાત કરતા આનંદ થાય છે કે પર પ્રાંતની કૃતિને આપણે ભણવાની છે. એટલે આપણે આપણા ગુજરાત બહાર જઈશું અને એ બંગાળી સમાજ, એ સમાજના લોકો, એની વિટંબણાઓ, એની પીડાઓ, એનું દુઃખ દર્દ આ બધી જ એક સાથે આ કૃતિમાં જોવા મળશે. કથા વસ્તુને પાત્રોમાંથી તો આપણે પસાર થશું જ, પણ એની સાથે આ બધું જ જોડાયેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ કૃતિ વિષય અંતર્ગત જે કેટલાક મુદ્દા આપણા અભ્યાસમાં સમાવિષ્ટ છે એની ચર્ચા કરીશું. પણ જ્યારે કોઈ પણ કૃતિને ભણવાની હોય ત્યારે સર્વપ્રથમ એ કૃતિના સ્વરૂપ અને સર્જક વિશે જાણવાનું આપણે બહુ આમ ઇંતજારી હોય તો આ નવલકથાનું સ્વરૂપ છે અને બંગાળી નવલકથા. અને આપણે ખબર જ છે, સર્વવિદિત વાત છે ને, આપણે અર્વાચીન ઇતિહાસમાં ભણી ગયા નવલકથાના સ્વરૂપોની અંદર આ નવલકથાનું સ્વરૂપ કે ભાઈ કથા વસ્તુ હોય, પાત્રો હોય, ભાષા શૈલી હોય, ચરિત્ર ચિત્રણ હોય, એની સાથે રસ નિરૂપણ હોય, શીર્ષકનું ઔચિત્ય હોય, વાર્તાની અંદર આવતો સંઘર્ષ હોય, બાહ્ય આંતરિક બંને સંઘર્ષ, તો એના ઘટક તત્વો આપણી ગુજરાતી ભાષામાં પણ એ કરણ ઘેલાથી લઈને આપણે છેલ્લી આધુનિક નવલકથાઓ કિમ્બલ સ્ટીવન્સ વુડ ને એ બધી નવલકથાઓ આપણે મળે, અખે પાત્રને, ઝેર તો પીધા છે જાણી જાણી, સરસ્વતી ચંદ્રના, બધા જ આ માંગણીને વેડે નામ લઈ શકાય એવા છે. પણ પરપ્રાંતની કૃતિઓ તરફ આપણે ગયા, જગત સાહિત્ય તરફ આપણી નજર પડી અને કેટલાક સારા અનુવાદકો આપણે મળે છે. નગીન બાપા તો જતા રહ્યા નહીં, તો નગીન બાપાએ ખૂબ સારો અનુવાદ કર્યો છે. નગીનદાસ પરીખે, નગીનદાસ સંઘવીએ, આ નિસ્પૃહ દેસાઈ, જયા મહેતા, આ બધા એવા અનુવાદકો છે કે નખ શીખ બર પ્રાંતની કૃતિઓને આપણા સુધી પહોંચાડે ગુજરાતી અનુવાદ કરીને, અને આપણે એ ગુજરાતી અનુવાદ દ્વારા એ બંગાળી સમાજ, એ બંગાળી કહી શકાય એવી એ સમાજની વિટંબણાઓ પ્રત્યે આપણે તો કંઈક આપણે જાગૃત કર્યા છે. એવી જ આજે આ કૃતિ ઉપર આપણે વાત કરવાની છે. એટલે સૌ પ્રથમ આપણો પહેલો મુદ્દો બને છે 1084 કીમાં નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન, અથવા એમ પણ પૂછે કે એની સિદ્ધિ મર્યાદા. તો આપણે કંઈક આ મુદ્દાની આવી ચર્ચા કરીશું કે ગુજરાતી નવલકથા ક્ષેત્રે મહાશ્વેતા દેવી 1084 કીમાં નવલકથાનું પ્રથમ પ્રકરણ, એના શીર્ષકની ઔચિત્યતા તરફ જો વાત કરીએ તો એ સવારમાં કૃતિના શીર્ષકના ઔચિત્યનો ઉત્તમ સંકેત કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે ગોરો દુબળો વ્રતિ, રેશમ જેવા મુલાયમ વાળ, આંખોમાં મખમખ મમતા એવો વ્રતિ મુક્તિ દર્શકના 1083 લોકો પછી 84મો નંબર ઉપર એનું નામ છે. જો કોઈ આ દશકમાં 2.5 વર્ષમાં મર્યા ગયેલા છોકરાઓની નામાવલી બનાવે તો શું વ્રતિનું નામ ક્યાંથી મળશે? તમને ક્યાંય મળે? સમાચારપત્રોમાં તપાસતા એ વ્રતિ નહીં જાણી શકાય. વ્રતિની પિતાએ જેનું નામ છાપામાં આવવા જ ન દીધું. વ્રતિની માં છે એ નવલકથામાં સુજાતા છે. સમૂહની માને મળવા જાય છે ત્યારે સમૂહની માં છે ને એ વ્રતિની માં સુજાતાને કહે છે કે બેન, વ્રતિના આ મલકાટ હજી આંખમાંથી જતો નથી, સોનાના સૂરજ જેવો તમારો દીકરો હતો. આવા 1084 નંબરવાળી વ્રતિની માં સુજાતા આ માતૃવાત્સલ્ય ભરપૂર કથા છે. તે આખા શીર્ષકમાં વ્રતિની માં અર્થાત સુજાતા સૌથી વધુ મહત્વપૂર્ણ શબ્દ છે. વ્રતિ કરતા, કથા કરતાય, વસ્તુ કરતાય, અન્ય કરતા પણ વ્રતિની માં સુજાતા મહત્વપૂર્ણ સ્થાને છે. કેમ કે માતૃવાત્સલ્યથી ચડિયાતી આ જગતમાં, એટલે કંઈ નવલકથામાં બીજું કંઈ જ નથી. આથી જ 20મી સદીના આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ઉર્મિઓના કવિ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ઈશ્વરને જગતમાં અવતરવાની ઈચ્છા થઈ અને એની માતાને રૂપે અવતાર્યા. નવલકથાના અંતમાં
અંતના અંતમાં મા સુજાતાની જે લાંબી દિલની જે હચમચાવી મૂકે એવી ચીશ, એવી આર્તનાદ એક વિસ્ફોટકની માફક ફૂટી અને ફેલાય છે. એ સાથે જ સુજાતાની શરીર લથડી પડે છે. એટલે આખી નવલકથાને માં સુજાતાનું માતૃવાત્સલ્ય સાર્થક, સફળ અને ઉત્તમ બનાવે છે. આવી આ 1084ની માં શીર્ષક સર્વથા ઔચિત્ય અને તેથી જ ઉત્તમ છે. 1084નો શબ્દ તત્કાલીન મુક્તિ દર્શકની સંખ્યાને ને માની માતૃવત્સલ્ય તાને દર્શાવે છે. સુજાતા આ બંનેનો ઉત્તમ સુયોગ છે એ સર્જ્યો છે. શીર્ષક નવીનતમ છે, અર્થપૂર્ણ છે અને સમાજ દર્શક છે, માતૃદર્શક છે અને નવલકથાના કેન્દ્ર સ્થાને છે, પ્રાણરૂપ છે. અને આખી સાહિત્ય રચનામાં સુજાતા દ્વારા સતત અનુભવાતું હોવાથી શ્રેષ્ઠ પણ છે. તો નવલકથાના તમામ ઘટક તત્વો દ્વારા આપણે આની ચર્ચા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ શીર્ષકની વાત કરી. તો 1084 કી માં નવલકથાનું કલાત્મક કથા વસ્તુ, તો એના વિશે વાત કરું તો કુલ 4 પ્રકરણમાં કુલ 108 પૃષ્ઠમાં વિકસી અને પરિપૂર્ણ થતી નવલકથા 1084ની માનું કથા વસ્તુ શું છે? તો તેની કથા છે 1948ની જાન્યુઆરીની 17મી તારીખે ચેટર્જી પરિવારમાં સુજાતાની કુંખે જન્મેલો, 22મી વર્ષે જ મોતને ઘાટ ઉતરી અને ઉતારી દેવામાં આવેલો નવયુવાન આદર્શવાદી ભાવનાશીલ વ્રતિની જીવનચર્યા કે એની કથા ઈસવીસન 1970ની આસપાસ પશ્ચિમ બંગાળના રાજકીય પક્ષકીય ક્રાંતિકીય હિંસક તોફાનોનો ભોગ બનેલો આ હજારો યુવાનોમાંનો એક યુવાન વ્રતિ જીવનની કરુણતમ કથા છે આ. અને માતા સુજાતાને અતિ વાત્સલ્યપૂર્ણ રીતે સંસ્કારમાં ઉછરેલા પુત્ર નવયુવક વ્રતિના જીવનના ઘોર એવા અન્યાયની અવિસ્મરણીય અસહ્ય અન્યાયપૂર્ણ કથા ઘટનાની આ કથા છે. વ્રતિના નવજીવનના લાલન પાલનની અને રાજકારણ ક્રાંતિ હિંસક આંદોલનને કારણે મૃત્યુને ભેટતા નવજીવનની આ કથા છે. એટલે આ કૃતિનું શીર્ષક 1084ની માં અનેકવિધ દ્રષ્ટિકોણથી સર્વોત્તમ છે. અને આવા શીર્ષક અને વસ્તુવાળી કલાકૃતિને જ્ઞાનપીઠ પુરસ્કારથી પુરસ્કૃત ન કરે તો કોને કરે? એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવેલી આ કૃતિ છે. ત્યાર પછી વાત કરવાની ગમે કે કથા વસ્તુ તો આવું છે કલાત્મક, પણ આ 1084 કી માં નવલકથાઓની પાત્રલેખન કલા પણ કંઈક ઉત્કૃષ્ટ છે. કથા વસ્તુની જેમ જ મહાશ્વેતા દેવીકૃત નવલકથા 1084ની માં નાયિકા સુજાતા, મુખ્ય પુરુષ પાત્ર દિવ્યના ચેટર્જી, નિકરાણી હેમ, જ્યોતિ જૂની ટાઈપિસ્ટ, નીપા તુલી ભલાઈ ડોક્ટર નર્સ, બીની સુમન, મિસ્ટર કાપડિયા, જ્યોતિના સાસુ સસરા, વ્રતિ અમિત, ધીમાન, લક્ષ્મીશ્વર મિશ્રા, સ્વામીજી ટોની, ભીખન પોલીસ, કાલુ, તપન, સમુ, સુજાતાની દૂરની નણંદ અને દિવ્યનાથની આખા બોલી ભાભી, વિજિત, પાર્થ, લાલટુન, નંદિની, ઓફિસર કમાન્ડર, બાબુઓ, સરોજપાલ, રનુ, મિલીમિત્રા, જીસુ મિત્રા, મિલીમિત્રા, સમુની માં, સમુના પિતા, સમુની બહેન, સમીરન, દરોગા બાબુ, નીતા એટલે કે નીતુ કે દીપુ ઉપનામથી બોલાવે છે, અંતુ, અનિદ્ય, સંદીપ, બાબુલ, અજેત દત્ત, અજય દત્તની માં, નરગીસ, ટોનીની બહેન, કુશ, આવા અનેક પાત્રોથી પાત્રલેખન કલા ભરેલી છે 1084 કી માં. આખી નવલકથામાં નાયિકા તરીકે મુખ્ય સુજાતા છે.
તે પછી મહત્વનું પાત્ર વ્રતિનું છે, અને વ્રતિ સુજાતાને અને દિવ્યનાથનું આ ચોથું અને છેલ્લું સંતાન છે. તેના 22 વર્ષના અલ્પકાલીન જીવનકાળ પર આ કૃતિ રચાઈ છે, અને સુજાતા માતૃવત્સલ્યતાથી સબરમાતા છે. વિશ્વનાથ ચેટર્જી લાક્ષણિક વ્યક્તિત્વ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે આપખુદ છે, ભોગી અને વિલાસી, પક્ષપાતી છે અને પોતાની પત્ની સુજાતાની ઉપેક્ષા કરનારું છે. માને માથે અને પત્નીને પગે નીચે રાખવામાં માંડનારો છે. સ્વચ્છંદી છે, દુરાગ્રહી છે અને નિષ્ફળ વકીલ. અનેક સ્ત્રીઓ સાથે તેમનો સાહચર્ય સંબંધ છે વર્ષોથી. વ્રતિને તે બોલાવતો નથી અને વ્રતિ તેને તો કે તેને ગમતો નથી, પત્ની ગમતી નથી. બંને પ્રત્યે પોતાની જે ફરજ છે એમ માનીને એ જીવે છે. કેટલીક વખત ફરજોમાંથી પણ ચ્યુત થાય છે. તે લગભગ ખલનાયક જેવો દુષ્ચરિત્ર ધરાવનારો છે. વ્રતિ પિતા અને પોતાનાથી ત્રણ મોટા ભાઈ બહેનો, દાદીમાની કહી શકાય ને, દાદીમાંથી અન્યાય તિરસ્કાર પામેલો સૌથી નાનો પુત્ર. તે ભાવનાશીલ છે, સમજદાર છે, આદર્શવાદી છે, પરગજુ છે અને ઉપેક્ષિત. બોડો મિત્રવર્ગ ધરાવનારો આ છોકરો છે. દગાથી પોતે ઘાટ ઉતાવળમાં આવેલો અને સંવેદનશીલ યુવાન છે. માત્ર 22મી વર્ષે જ એના આશાસ્પદ જીવનનો અચાનક જ અંત આવે છે. ત્રણ ગોળીઓથી વિંધાયેલો આ વ્રતિ વાસ્તવમાં કરુણ પાત્ર છે. જ્યોતિ, નીપા અને તુલી પિતાને ઈશારે નાચવા અને રાચવાવાળા સંતાનો છે. એમને પિતા વ્યભિચારી છે એવું લાગતું નથી. તુલી તો આ પિતાની કહી શકાય કે મરદ તરીકે પ્રશંસા કરે છે. પતિ તો આવો જ હોવો જોઈએ એમ કહીને એ ગૌરવ અનુભવે છે. તો સમૂહ વ્રતિનો મિત્ર છે, કોલેજમાં ભણે છે અને ગરીબ પરિવારનો પુત્ર છે. એને મારી નાખવા માટે એના શરીર ઉપર 23 ઘા થયા. વિજિતના શરીર ઉપર 16 લાલટુની નાભી અને આંતરડાઓ ખેંચીને તેને શરીર ઉપર લપેટી દીધા. કૃતિનું પ્રત્યેક પાત્ર કોઈને કોઈ વિશેષતા ધરાવનારું છે. પાત્રલેખન કલાની સિદ્ધિ ગણાય છે, અને પાત્રલેખન કલા વૈવિધ્યસભર, રસિક, પ્રતીતિજનક અને તર્કસંગત પ્રભાવક પણ છે અને કથાવસ્તુને ઉપકારક છે તથા નમૂનેદાર પણ છે. એટલે સુજાતાનું માતા તરીકેનું વ્યક્તિત્વ ખરેખર વિરલ છે અને પાત્રલેખન કલા ખૂબ પ્રશંસનીય છે. આપણે વાત કરીએ 1084 કી માની નવલકથાની સમર્થ ગદ્ય શૈલીની કે ભાષા શૈલીની, તો બંગાળી ભાષાની યશ નામના ભોગવેલી આ કૃતિ ખૂબ લોકપ્રિય થયેલી. મહાશ્વેતા દેવી જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખિકા છે. આથી એમની ભાષા શૈલી, ગદ્ય શૈલી સિદ્ધ હસ્ત હોય, સમર્થ હોય અને હૃદયંગમ હોય એ તો બહુ જ સહજ છે અને સહજપણે સમજાય એવી બાબત છે. 1084 કી માં તેમની ઉત્તમ સાહિત્ય રચના છે, અને તેમાં તેમનું નિરૂપાયેલું જે સુજાતાનું માતૃવાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ તો ખરેખર વિરલ અને ઉત્કૃષ્ટ છે. કૃતિના વર્ણનો એની ભાષા શૈલી, ગદ્ય શૈલીને અનેકવાર પદ્ય શૈલીનું રૂપ ધારણ કરાવે તેવા બન્યા છે. ચરિત્રોના ચિત્રોનો પણ પ્રત્યક્ષકરણ કરાવે એવા બન્યા છે, ચિત્રાત્મક અને પ્રભાવક બન્યા છે. તો કૃતિની સંવાદ કલામાં તો લેખિકા જાણે કે આમ કહીને સોળેય કળાએ ખીલી ઉઠ્યા છે. થોડાક નમૂનાઓ આપને ગમશે એની સંવાદ કલાના. વ્રતિની ગરદન, પેટ અને છાતી ત્રણેય ગોળીઓ ભૂરી ચામડી અને આપણે કહીએ કે આગવી રોકાયેલી બદામી લોહીના ખાબોચીમાં એ લીરાલીલ થયેલી ચામડી, ભારે હથિયારવાળા પાછળના ભાગથી મારી મારીને છૂંદી નાખેલી હતી એનો ચહેરો, પાછળથી તુલે ચીસ પાડી. જો આ સંવાદ કલા આમ આપણે હૃદય દ્રાવક બને છે. પછી એક ઉદાહરણ બહુ સુંદર બન્યું છે કે એમનું અસ્તિત્વ, એમની પીડા, એમની નિશ્ચિત મૃત્યુ સામેનો જે અડગ વિશ્વાસ, આ બધાનો આખાય રાષ્ટ્રને એક દિવસ અસ્વીકાર કર્યો હતો.
પરંતુ સમય ફરીથી નથી આવવાનો. સમયના વહેણમાં શોક ઉપર પણ જામતા જાય છે. પછી એક દિવસ એ થરને ભેદીને નવા અંકુર ફૂટે છે. એ અંકુર આકાશને આંબા મતસે આશા વ્યથા સુખ અને આનંદનો અંકુર અને અંકુરની આંગળીઓ. આ અનેક આવા સંવાદો છે એ ભાષાના ઉત્તમ નમૂના બને છે અને આવા અન્ય શૈલીના છટાઓના દ્રષ્ટાંતો પણ નવલકથાને સમૃદ્ધ કરે છે. તો આ 1084 કી માં નવલકથામાં સ્થળ કાળ વાતાવરણનું જે આલેખન કર્યું છે એ પણ ઉત્તમ છે. 1084 કી માં નવલકથામાં સ્થળ કાળ વાતાવરણનું આલેખન પણ ઉત્તમ પ્રકારે નિરૂપાયું છે. તેમાં નર્સિંગ હોમ છે, કાંટાપુકુર છે, કાશીપુર છે, બારાનગર છે, પશ્ચિમી બંગાળ છે, રવિન્દ્ર સદન, લાલ બજાર, જાદવપુર, ભવાનીપુર આ વગેરે સ્થળોના વર્ણનો છે એ યથા યોગ્ય પ્રમાણમાં કર્યા છે. કાળની દ્રષ્ટિએ ઈસવીસન 1948 જાન્યુઆરીની 17મીથી લગભગ 1970 સુધીનો સમયગાળો બતાવ્યો છે. એ 22 વર્ષનો સમયગાળો વ્રતિના આયુષ્યમાં જેટલો સમયગાળો બતાવવામાં આવ્યો છે એ કાળને નિરૂપ્યો છે. તેના છેલ્લા 20 વર્ષમાં પશ્ચિમી બંગાળમાં વિકસેલી જે અનધિકૃત કોલોનીની વર્ણનો છે એ પણ છે. રાજકારણ છે, પક્ષાપક્ષી છે, સમાજ પલટો છે, હિંસક ટોળાઓ છે, બાબુઓ, શબવાહિનીઓ, મિલિટરીઓ, જવાનો, સિપાહીઓ, માતાના વિલાપો, વિપ્લવીઓ, હત્યારાઓ આ બધાના વર્ણનો પ્રસંગો પ્રાપ્ત કર્યા છે. બહુ તાદૃશ બન્યા છે. રાતોરાત સમૂહના ઘરે ઘેરી લેવામાં આવે અને સૌને બહાર નીકળવાનું કહેવામાં આવે. જાનની ક્યાંય સલામતી નથી. કેટલાક હજાર છોકરાઓ છે ઉપેક્ષા કરીને જેલમાં. હવે વધારે ને વધારે જગ્યા નથી. હજારો છોકરાઓ લાપતા છે. આ રીતે એમની સત્તાનું નિશાન નહીં રહે. આવી કેટલીક વાતોને આ 20,000 છોકરાઓની જેલમાં હોય એમાં ઘણા ગોળીબાર થયેલા હોય, ઘણા બાંગ્લાદેશમાં જે ભાગલા પડે છે ત્યાં વયા ગયા હોય, બાંગ્લાદેશના કહેતા રડી રડીને પેપરો લખતા હવે લખવા માટે પણ બધા પોતાને સુરક્ષિત સમજે છે, એવા સ્થળ કાળ વાતાવરણનો આખોય ચિતાર ચિત્રાત્મક રીતે, સચોટ રીતે અને પ્રભાવક રીતે અને બહુ રસિક રીતે આ નવલકથામાં નિરૂપાયો છે. તો 1084 કી માં નવલકથાનો અંત કેવો છે એના વિશે આપણે વાત કરીએ. તો કેવો છે આ ઉત્તમ જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથાનો અંત અથવા પૂર્ણાહુતિ એની? તો મહાશ્વેતા દેવી લખે છે કે સંપૂર્ણ સફેદ પોશાક, પિત્તળનો બિલ્લો, DC DD સરોજપાલ, બંગ માતાનો નટખટ દીકરો બહાદુર સરોજપાલ, અંદર વ્રતિનું સુવડાવેલું શરીર ધબકારા વગરનું. દીકરાને તમે શિક્ષણ ના આપી શક્યા. આપનો પુત્ર ગુંડાઓની ટોળકીનો બનેલો હતો અને તેમાં ભાગેલો હતો. આપના બેટાએ જે કંઈ કર્યું છે એ માટે એને માફ ન કરી શકાય. તમારે એને તાબે થવાનું કહેવું જ જોઈતું હતું. ના, બોડી નહીં મળે. સુજાતાએ જોયું કે સરોજપાલે જોયું 1084ની માં વ્રતી ચેટર્જીની માં આવી વાત છેલ્લે અંતમાં આવા સંવાદો દ્વારા મૂકવામાં આવી છે. આજે આખો દિવસ શોધી શોધી સુજાતા એને મેળવી શકી નહોતી અને માં તું લથડી પડી છે, બધું ચક્કર ચક્કર ફરી રહ્યું છે, આ લાશોને જાણે કોઈ દોરીની બાંધી અને કઠપૂતળીની જેમ નચાવી રહ્યું છે. સડેલા, ગંધાતા, મળદા અને એમાંય આ ધીમાન, અમિત, દિવ્યનાથ, મિસ્ટર કાપડિયા, તુલી, ટોની, જીસુ, મિત્રા, મૌલી મિત્રા, મિસિસ કાપડિયા આ બધા જ લોકો છે એમાં. સુજાતાને દિલની અચમચાવી નાખે એવી તો કે એવી આકૃતિની અંતે વાત મુકાણી છે. એનો આર્તનાદ કલકત્તાના ઘરે ઘરમાં આકાશમાં ભળી ગયો અને અતીત, વર્તમાન ને ભાવિ
બધું જ જાણે કે આક્રંદથી જાણે કે ધ્રુજી ઉઠ્યું હોય. ઉલટું બધા જ સુખી સુખી ભાસતા અસ્તિત્વો એના સુખના ચીરે ચીરા થઈ ગયા. સુજાતાના શરીર લથડી પડે છે. દિવ્યનાથ ચીસ પાડીને ઉઠ્યા. લાગે છે કે એ એપોર્ડિક્સ ફાટી ગયું. અહીં કૃતિની પૂર્ણતા પામે છે ને અત્યંત એકદમ અંત છે, કરુણ છે. કૃતિને છાજે એવી કલાત્મકતાથી અંત લેવાયો છે. એટલે એકંદરે વ્રતિના જીવનનો અંત આવે છે અને નવલકથામાં કથા વસ્તુનો પણ અંત આવે છે. માં સુજાતાનું માતૃવાત્સલ્ય સંપૂર્ણ માતૃત્વનો અંત આવતો નથી, કેમ કે એ અનંત છે અને આ અનંત માતૃત્વની ઉત્તમ કલાત્મક અભિવ્યક્તિ એ જ નવલકથાનો હેતુ છે. નવલકથાના તમામ ઘટક તત્વોને આધારે શીર્ષકથી અંત સુધીના અને હેતુ સુધીના આ ઘટક તત્વોને આધારે નવલકથા જેટલી ઉત્તમ છે, પશ્ચિમી બંગાળનું તત્કાલીન વાતાવરણ જેટલું કલ્પિત આમ કલુષિત છે, કૃતિનો હેતુ એટલો જ, બલકે કે એથી પણ અધિક ઉત્તમ છે. આવા ઉચ્ચ હેતુવાળી કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થાય તે તેની યશકીર્તિ હેતુ વગરના અને હેતુ ગગન જેટલું ઉન્નત વિશાળ અને વાસ્તવિક તત્કાલીન વાતાવરણ અને ધરતી જેટલું જ વાસ્તવિક છે, એટલું જ વાસ્તવિક કથા વસ્તુ છે. એટલે આ કથા વસ્તુ છે એ હેતુપૂર્ણ ગૂંથણીવાળી છે. એટલે ઓલ ઓવર તમામ કથાના ઘટક તત્વોને આધારે આ કથાને મૂલવીએ તો જ્ઞાનપીઠ પુરસ્કારવાળી આ મહાશ્વેતા દેવીની 1084ની માં ઉત્કૃષ્ટ નવલકથા તરીકે સાબિત થાય છે. આ મુદ્દાને આપણે પૂર્ણ કરીએ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.